ગોધરાના એસઆરપી ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રના મંત્રી થાવરચંદ ગેહલોતના વરદ હસ્તે આજે પંચમહાલ અને દાહોદ જિલ્લાના 5,305 જેટલા દિવ્યાંગોને જરૂરી કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કાનપુર ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ એલિમકો દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરામાં કાર્યક્રમ યોજી 395 લાખની કીટો એલિમકોની સહયોગથી દિવ્યાંગજનોને આપવામાં આવી હતી, જેમાં પંચમહાલ જિલ્લાના 4,299 દિવ્યાંગોને રૂપિયા 320 લાખની, ત્યારે દાહોદ જિલ્લાના 1,006 દિવ્યાંગોને રૂપિયા 75 લાખની કીટો વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હતી. આજે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી પંચમહાલ અને દાહોદ જિલ્લાના 5,300થી વધુ દિવ્યાંગોને અદ્યતન સાધનો, દાખલા તરીકે અગાઉ લાકડીની અંધજનને સ્ટીક અપાતી હતી, આ વખતે પ્લાસ્ટિકની પણ વાઇબ્રન્ટ એટલે કે વાઇબ્રેટ થાય, સામે કોઈ વસ્તુ હોય એટલે હાથમાં જે વાઇબ્રેટ થવા માંડે એટલે ખબર પડી જાય એને કે આપણે ભટકાશું. 3 મીટરની રેડિયસમાં એ સ્ટીક કામ કરે છે, સાંભળવાના યંત્રો, પછી કૃત્રિમ અંગો બધા, પછી એના મોબાઈલ અને સ્માર્ટફોનો, આવું અદ્યતન સામગ્રી લગભગ 4 કરોડના ખર્ચે વિતરણ કરવામાં આવી છે. દિવ્યાંગ સમાજનો અભિન્ન અંગ છે અને સમાજે જ એમની જવાબદારી સ્વીકારવી પડે અને દિવ્યાંગોના બાકીના અંગોમાં પડેલી શક્તિ એને ઉજાગર કરી અને એમને માન સન્માન પ્રતિષ્ઠા આપવાનો પ્રયત્ન કરવા માટેનો એક સંવેદનશીલ ભાવ સાથેનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી આ કાર્યક્રમો થઈ રહ્યા છે અને ગુજરાતમાં પણ આપણે તમામ દિવ્યાંગોને આ મદદ પૂરી કરવા માટે પ્રયત્નશીલ છે. સર, ગુજરાતમાં દિવ્યાંગોના જે શિક્ષકો છે, સંકલિત શિક્ષણવાળા, એ લોકોને રાજ્ય સરકાર પાસે એક માંગ છે જે કોર્ટ મેટર સુધી થઈ ગઈ છે, એટલે એમાં રાજ્ય સરકાર કેમ કશું કરશે? અમે બાકીના નિર્ણયો કર્યા, જેમ કીધું એમ એસટીના પાસ, દિવ્યાંગના સર્ટિફિકેટ બીજી વખત લેવાવું ન પડે, આજીવન કામ લાગે, સાથે સાથે 6,000વાળા 10,000 વધાર્યા, એમ દિવ્યાંગ શિક્ષકોના પણ પ્રશ્નો અમારી પાસે છે. ટૂંક સમયમાં જ અમે પણ એને પોઝિટિવલી રાખીશું. પ્રજા તૈયાર થઈ ગઈ છે, સરકાર અને પાર્ટી કરતા જનતા આગળ છે. જે રીતે દેશભરમાં માહોલ બન્યો છે, એક પછી એક પરિણામો એ વિપક્ષોના સૂકા સાફ કરી નાખ્યા છે. ગુજરાતમાં પણ એ વિજય રથ આગળ વધશે અને ખૂબ સીટો પ્રાપ્ત થઈ અને ફરી વખત ગુજરાતમાં, એક્સક્યુઝ મી સર, હેન્ડીકેપ માટે જે બસમાં જે પાસ છે એમાં 75%થી ઉપર એટેન્ડન્ટને અડધી ટિકિટ હોવા છતાં પણ દરેક એટેન્ડન્ટને તકલીફ પડે છે, કમ્પલસરી ટિકિટ લેવી પડે છે નિયમ હોવા છતાં, તો એ અંગે આપ સર જી સર થેન્ક યુ સર. એને ખૂબ શહીદો દેશને માટે કુરબાન થયા છે, એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને કડકમાં કડક રીતે સરકાર પગલાં લે અને આ પ્રકારના દેશ વિરોધી તત્વોને ઝેર કરે. બ્યુરો રિપોર્ટ, ગોધરા.